તારીખ 25/1/2018 ભારત બંધના એલાનના પગલે ઘર આંગણે કચ્છમાં પણ કરણી સેનાએ બંધના એલાનની જાહેરાત કરી છે અને કચ્છના લોકોને બંધમાં સહયોગ આપવા વિનંતી કરી છે. આજે ભુજમાં પણ કરણી સેનાના આગેવાનો વ્યાપારીઓને મળીને બંધમાં જોડાવા અપીલ કરી છે અને વ્યક્તિગત એસોસિએશન મંડળોને મળી અને વિનંતી કરી છે. બીજી તરફ કચ્છના સિનેમા માલિકોએ પણ પદ્માવત નહીં દર્શાવવાનું નક્કી કરેલ છે. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે થિયેટર પર બંદોબસ્ત ગોઠવ્યો છે. આવતીકાલે બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે. ભુજમાં કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે મારું નામ વીરભદ્રસિંહ સાવસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ છું. અમે 22 તારીખે બધા દુકાને મળ્યા હતા, દરેક વેપારીને મળ્યા હતા. પછી આજની તારીખમાં જથ્થાબંધ વેપારીને મેહુલભાઈ ઠક્કર જે પ્રમુખ છે એને બીજા વેપારી જથ્થાબંધમાં છે એ બધાને મળ્યા. એ બધાને રિક્વેસ્ટ કરીને એ લોકોએ સંમતિ આપી કે અમે બજાર બંધ રાખશું. પછી ચેમ્બર્સના પ્રમુખ છે અનિલભાઈ ગોર, એમને મળ્યા, એમને મુલાકાત કરી, એમણે પણ સપોર્ટ કર્યો છે કે અમે બધું બંધ રાખશું. બંધ શાંતિપૂર્ણ અને એકદમ દેડ બે સલાક બંધ રહેશે અને દરેક વેપારીનો અને દરેક સમાજના ભાઈઓનો બધાનો સપોર્ટ છે, સમર્થન સારું છે. સેનાના અન્ય આગેવાનોએ જણાવ્યું કે આજે અમે જે ભારત બંધનું એલાન છે 25 તારીખનું એના માટે થઈને ભુજના અલગ અલગ વિસ્તારમાં જઈ અને વેપારીઓને અને સર્વે ધંધાર્થીઓને અમે વિનંતી કરી છે કે 25 તારીખે પદ્માવતી પિક્ચર જે રિલીઝ થવાની છે એના વિરોધમાં ભારત બંધના એલાનને અમને સમર્થન આપે અને કોઈ પણ જગ્યાએ પિક્ચર રિલીઝ ન થાય એવું આપણે ગવર્મેન્ટ પાસેથી જે માંગણી મૂકેલી છે એ માંગણી આપણી સ્વીકારાય અને પિક્ચર કોઈ પણ જગ્યાએ રિલીઝ ન થાય. અમે ભુજના લગભગ આજે સવારથી 1000થી વધુ વેપારીઓને અને લોકોને મળ્યા છીએ અને એ લોકોનો પ્રતિસાદ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અમને. આપ જોઈ શકો છો કે આજે દરેક સમાજ અમારી સાથે જોડાણો છે. આજે મુસ્લિમ સમાજે પણ અમને આ પિક્ચરના વિરોધમાં અમને સહકાર અને સપોર્ટ આપ્યો છે. હિન્દુ સમાજ સંપૂર્ણપણે કરણી સેનાના સાથે છે અને ભારતનો હરેક નાગરિક ઈચ્છે છે કે આ પિક્ચર રિલીઝ ન થાય, પણ અમુક તત્વોના કારણે જે આ પિક્ચર રિલીઝ કરી અને જે ભારતની સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એ કરણી સેના, હિન્દુ સમાજ અને ભારતનો કોઈ પણ નાગરિક સહન નહીં કરી લે એના માટે થઈને અમે ભારત બંધનું એલાન કરેલું છે. બીજી તરફ વ્યાપારી ફેડરેશનના પ્રમુખ અનિલભાઈ ગોરે જણાવ્યું કે જો થિયેટર હું ચલાવું છું એ બાબતમાં તો ગુજરાતમાં લગભગ સૌથી પહેલાં જાહેરાત આપણે ભુજે કરી છે એસપી સાહેબ સાથેની મિટિંગની અંદર કે જે અત્યારે પદ્માવત રિલીઝ થઈ રહ્યું છે એ પદ્માવતનો રિલીઝ નહીં કરે ભુજ સિનેમા, ભુજનો અને માંડવી બંને, તો બધાથી પહેલાં આપણે જાહેરાત કરી અને એનો પડઘો જે ન્યૂઝ ચેનલોએ આપ્યું એ બાદ આખા ગુજરાતના મલ્ટીપ્લેક્સના લોકોએ એસોસિએશનના પ્રેસિડેન્ટ કે મલ્ટીપ્લેક્સવાળાએ એના પછી નિર્ણય લીધું કે નહીં આપણે પદ્માવત ગુજરાતમાં નથી બતાવવાનું. એટલે એક મુદ્દો એ સિનેમા માલિક તરીકે બરાબર મેસેજ માટે આજે અમે કરણી સેનાના જે કચ્છ જિલ્લાના હોદ્દેદારો છે એનાથી અત્યારે અમારી વાત થઈ કે આવતીકાલે પદ્માવતના વિરોધમાં આખું ભારત જ્યારે બંધમાં જોડાશે તો આપણે ભુજના એસોસિએશન પણ આની અંદર જોડાય એવી અત્યારે અપીલ કરવામાં આવી છે એમના તરફથી મને, અને અમે મિટિંગ પણ કરી છે અને હું અત્યારે આપના માધ્યમથી બધા એસોસિએશનને પણ માધ્યમથી પણ કહું છું અને બધા એસોસિએશનને પણ અમે ફેડરેશન વતી જાણ કરશું તો આવતીકાલે બંધમાં શાંતિપૂર્ણ બંધ રહે અને એક મેસેજ જાય કે ભુજના એસોસિએશન પણ બધા જોડાણા છે અને આવતીકાલે બધા જ એસોસિએશન બંધ પાડશે એવી અમે બધા એસોસિએશનને જાણ કરશું. માંડવીમાં પણ ભૂદેવ સેનાએ પણ બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને કરણી સેનાના આગેવાનોએ પણ માંડવી બંધ રહે તે માટે વેપારીઓને વિનંતી કરી છે. આજે અમને દરેક સમાજમાંથી દરેક સંગઠનમાંથી એક સારો એવો સહકાર મળી રહ્યો છે. જે પદ્માવતી ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે અને એના માટે જે કાલે સમસ્ત રાજપૂત સમાજ અને કરણી સેનાએ જે બંધનો એલાન આપ્યો છે એમાં માંડવી સિટીમાંથી અમને પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે અને હાલમાં કચ્છ ભૂદેવ સેના તરફથી પણ અમને લેખિતમાં એનો જાહેર ટેકો આપવામાં આવેલ છે અને એ બદલ અમે કચ્છ ભૂદેવ સેનાનો પણ આભાર માનીએ છીએ અને સાથે અમને કચ્છ મુસ્લિમ સમાજ હિતરક્ષક સમિતિ છે એનો પછી ગઢવી ચારણ સમાજ એમ દરેક સમાજમાંથી સારો સાથ સહકાર અમને મળી રહ્યો છે એ બધાનો હું અમારા સમાજ વતી આભાર માનું છું. અમે અત્યારે દરેક દુકાને જે ધંધા રોજગારના સ્થળો થઈએ ત્યાં આખી અમારી ટીમ જાય છે અને એમને પ્રેમપૂર્વક વિનંતી કરીએ છીએ કે કાલે એક દિવસ સાથ સહકાર અમે આપો અને પ્રેમથી બંધ રાખો તો એમાંથી દરેક અમને સાથ સહકાર આપવા છે અને કાલે બધા બંધ રાખવાના જે અમને ખાતરી આપી છે.
આવતીકાલે માં પદ્માવતીના સન્માનમાં જે આ પિક્ચર ભારત લેવલે રિલીઝ થઈ રહી છે એના ઉપર સંપૂર્ણપણે બેન્ડ લાગે અને એ પિક્ચરના વિરોધ માટે થઈને અમે કરણી સેના દ્વારા અને સમસ્ત ભારતના હરેક નાગરિકે પોતાની જાતે આખા ભારત બંધનું એલાન કર્યું છે અને એના માટે થઈને આજે અમે લોકો માંડવીમાં નીકળ્યા છીએ અને માંડવીના દરેક સમાજ સંગઠન દરેક સંસ્થાએ અમને અભૂતપૂર્વ ફાળો આપ્યો છે બંધ માટે થઈને. ગઈકાલે અમે એપીએમસી, બજાર સમિતિ, ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ અલગ અલગ શાખાઓને મળી એમના પ્રમુખો સાથે પર્સનલ મિટિંગ કરી અને એ લોકોએ અમને પૂરેપૂરી ખાતરી આપી છે કે અમે આ તમારા સમાજના જે આપણા પિક્ચર દ્વારા જે ભારતની સંસ્કૃતિને હણવામાં આવે છે એના વિરુદ્ધમાં અમે સર્વે આપની સાથે છીએ અને અમારો પૂરેપૂરો સાથ સહકાર મળી રહેશે આપને. હું દરેક બુડેવ સેનાને અપીલ કરીશ કે કાલે બંધમાં સહકાર આપે અને મારા બુડેવો હંમેશા ક્ષત્રિય અમારી પણ ખેંચ રહ્યા છે અને હંમેશા રહેશે. લોકો એટલા માટે સરકાર આપે કે આપણે આ પિક્ચર રિલીઝ ન થવો જોઈએ અને હું પણ સરકારને વિનંતી કરું છું કે આવી રીતે આવા કોઈ પિક્ચર ને બેન લાગે. પદ્માવતી પિક્ચર જે રિલીઝ થઈ રહ્યો છે એને અમે સખત વિરોધ કરીએ છીએ. ભૂદેવ સેના ક્ષત્રિય સમાજ અમારા સાથે સદાય રહ્યો છે માટે આ પિક્ચર રિલીઝ ન થયો, કારણ કે આ પિક્ચર આપણે સતી માતા ઉપર બનેલો છે. માતાનો જો અપમાન થાય તો આપણે ક્યારે સહન ન કરી શકીએ, માટે આ પિક્ચરને બેન લાગે એના માટે કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે કોઈ પણ પગલાં લેવા માટે કરણી સેના સાથે છીએ અને ભૂદેવ સેના અમારો ખુલ્લા જાહેર તન મન ધનથી કરણી સેનાને ફૂલ સપોર્ટ કરે છે અને ક્યાં પણ જરૂર પડશે તો અમે ખુલ્લે પગે ઊભા તૈયાર છીએ. એના માટે અમને કોઈ કાયદો હાથમાં લેવો પડશે તો અમે લેવા માટે તૈયાર છીએ. પદ્માવતી ફિલ્મ જે રિલીઝ થઈ રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી છીએ અને કચ્છ જિલ્લા ભૂદેવ સેના એ હંમેશા કરણી સેના સાથે રહે છે અને કોઈ પણ ઇતિહાસને જો છેડછાડ થતું હોય તો અમે કોઈ દિવસ સાખી નહીં લેશું અને એનો અમે સખત વિરોધ કરશું અને અમારી ટીમ જ્યારે પણ આવો કોઈ કૃત્ય થતું હોય ત્યારે હંમેશા તત્પર રહે છે એવી અમે ખાતરી આપી છે. આવતીકાલે સંપૂર્ણ ભુજ માંડવી બંધ રહેવાનું માટે મુસ્લિમ સમાજ ગુલામે મુસ્તફા જમાવ તરફથી તમામ કરવી સેનાને અમે સંપૂર્ણ ટેકો જાહેર કરી છે. બંધને જાહેર સમર્થન આપ્યું છે અને સદાય કરણી સેનાને સમર્થન જાહેર કર્યું છે. એનું કારણ હું તમને કહી દઉં કે ભારતની અંદર આના પહેલાં 18 થી 19 મૂવીઓ એવી છે કે જેનો આટલો સખત વિરોધ ન થવા થયો છતાં પણ એને બેન કરવામાં આવી છે. આ તો એક અસ્મિતાને નુકસાન પહોંચાડતી મૂવી છે, આને તો સરકારશ્રીએ બેન જ કરવી જોઈએ. કારણ કે આના સિવાય જે પી એનો ક્યારેય વિરોધ નથી થતો, એની મારી પાસે લિસ્ટ પણ છે. જો સરકારશ્રી પ્રૂફ માંગશે તો હું પ્રૂફ આપવા પણ તૈયાર છું કે જે મૂવીઝ બેન થઈ છે તો આ મૂવી બેન્ડ જ થવી જોઈએ. નહીં તો શું છે કે આ મૂવી અગર બેન નથી થતી તો જે લોકો ઇતિહાસ સાથે છેડા કરી રહ્યા છે એને એક મોકળું મેદાન મળી રહેશે અને માતા સતી જે થયા છે આપણા એના સન્માન માટે અમે ગમે તે કરશું, અમે માતા દેવા માટે પણ તૈયાર રહીશું. સરકારશ્રી આ બાબતને ધ્યાન લે અને એક પ્રોડ્યુસરને પૈસાનું નુકસાન ન જાય એની માટે એને છાવરે નહીં અને આને છાવરશો તો આવા ઘણા જ ઇતિહાસ સાથે છેડા થતા મૂવીઓ બહાર આવતી રહેશે, તો આને 100 એ 100% રીતે બેન કરવો જોઈએ. ધન્યવાદ. બીજી તરફ નલિયા કોઠારામાં પણ બંધને સફળ બનાવવા માટે કરણી સેનાના કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કર્યો હતો. સમગ્ર અબડાસામાંથી ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા મળીને નલિયા કોઠારા અને આજુબાજુના બધા જ ગામમાં બધા જ વેપારી એસોસિએશનને રૂબરૂ મળી અને અમારા કરણી સેનાના પ્રમુખ શ્રી હકમતસિંહ જાડેજા રૂબરૂ મળી અને નિવેદન કરેલ છે કે કાલે ભારતીય બંધનું એલાન છે તેમાં અબડાસામાં પણ બંધ રાખી તેવી અપેક્ષા સાથે અમે સૌને મળ્યા હતા અને તેમાં સમસ્ત હિન્દુ અને હિન્દુ સાથે મુસ્લિમ સમાજ પણ અમારી સાથે બંધમાં જોડાયેલો છે અને આ પદ્માવતીની પિક્ચરમાં જેટલો પણ દેશમાં વિરોધ થયો છે તે વધુ ઉગ્ર ન બને તે માટે થઈ અમે બધા જ વેપારી એસોસિએશનને રૂબરૂ મળી અને વિનંતી કરેલ છે કે કાલનો દિવસ બંધ રાખે અને અમને સાથ અને સહકાર આપે. આજે મેઇન મહત્વ છે પદ્માવત પિક્ચર જે રિલીઝ કરવાના છે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તાત્કાલિક એક દિવસની અંદર એના વિરુદ્ધમાં આ રેલી કરી કાઢવામાં આવી છે અને આવતીકાલે આખો અબડાસા નહીં આખો ભારત દેશ બંધના એલાન માટે આ બધું આયોજન કરવામાં આવેલ છે. વર્ષો જૂના કેસ પેન્ડિંગ પડેલા છે સુપ્રીમ કોર્ટમાં, એને હજુ સુધી નિરાકરણ તો બહુ દૂરની વાત છે, એ ફાઇલો ખોલવા નથી આવેલી, એટલે છતાં એક દિવસમાં જો પદ્માવતી પિક્ચર રિલીઝ કરવાનું જો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દેતી હોય તો અમારે શું કરવાનું?
એ રીતે કચ્છ જિલ્લામાં 25/1/2018 બંધ સફળ રહે તે માટે અનેક સમાજો, મંડળો, વ્યાપારીઓ ટેકો જાહેર કરી આ બાબતે કાર્યવાહી કરી છે.